જૂનાગઢમાં મેઘરાજાએ બોલાવી જમાવટ. જૂનાગઢ શહેર અને તાલુકામાં વરસ્યો 5-5 ઇંચ વરસાદ, તો વંથલી, મેંદરડા અને માણાવદરમાં ખાબક્યો 3-3 ઇંચ વરસાદ. વરસાદને લઈ જૂનાગઢ શહેર પાણી પાણી થઈ ગયું. આઝાદ ચોક, મધુરમ, મજેવડી દરવાજા સહિતના વિસ્તારો જળમગ્ન થયા. ઝાંઝરડા રોડ ઉપર આવેલ અંડરપાસમાં પાણી ભરાયા, તો જોશીપુરાનો અંડરપાસ જાણે સ્વિમિંગ પુલ બની ગયો. સતત વરસાદને કારણે દામોદર કુંડમાં નવા નીરનું થયું આગમન. એક ધારો વરસાદ વરસતા શાંતેશ્વર નજીક આવેલી સોસાયટીઓમાં જળબંબાકાર. જૂનાગઢમાં ગિરનાર પર વરસ્યો ભારે વરસાદ, જેને લઈ અને પગથિયા પર પાણીનો ધસમસતો પ્રવાહ થયો વહેતો. વરસાદને લઈ અને જૂનાગઢનો ગેડ પંથક પાણીથી તરબોળ થઈ ગયો. મટિયાણા, આમરડી, પારડી સહિતના ગામડાઓને જોડતા રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા. માણાવદર તાલુકાનું સુલતાનાબાજ તેમજ મેંદરડા તાલુકાનું દત્રાણા ગામ નદીની જેમ પાણી વહેતા થયા. આખોદર, બામણાસા સહિતના ગામના ખેતરો ફેરવાયા બેટમાં. ઉપરવાસમાં વરસાદને કારણે વંથલી નજીક પસાર થતી ઉઝત નદી બે કાંઠે થઈ વહેતી. માળિયાહાટીનાનો કાળેશ્વર ડેમ ઓવરફ્લો થતાં ડેમના 2 થી વધુ દરવાજા ખોલવામાં આવ્યા. જૂનાગઢના કેશોદમાં મહિલાનું કરાયું રેસ્ક્યુ. મુળિયાસા ગામમાં પાણી ભરાતા એક મહિલા ફસાઈ હતી. આ તરફ માણાવદરના કોડવાવ ગામમાં પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ. વંથલી તાલુકાના સેલરા ગામમાં 2 યુવકો ફસાયા હતા. કોઝવે પર નદીના પાણી ફરી વળતા બંને યુવકો બાઇકની સાથે તણાવા લાગ્યા હતા. જોકે ગ્રામજનોએ બંને યુવકનું રેસ્ક્યુ કર્યું.